આપનું સ્વાગત છે. હવે આપણે આગળ પ્રશ્ન જોયા. આર્થિક વિકાસના નિર્દેશક તરીકે રાષ્ટ્રીય આવકમાં વૃદ્ધિ, માથાદીઠ આવકમાં વૃદ્ધિ, જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો, અને હવે ત્યારબાદ આવે છે માનવ વિકાસ આંક. તો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માનવ વિકાસ આંક ચર્ચો અથવા તો સમજાવો, મોસ્ટ ટાઈપની પ્રશ્ન છે. 5 માર્ક્સમાં પૂછાઈ શકે, 3 માર્ક્સમાં નોંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે. તો દેશના આર્થિક વિકાસને માપવો છે તો એને માપવા માટે માનવના વિકાસને ધ્યાનમાં લેવા માંગે છે. અત્યારે હાલ અદ્યતન યુગમાં આર્થિક વિકાસના નિર્દેશક તરીકે અદ્યતન નિર્દેશકમાં ગણતરી માનવ વિકાસ આંકની કરવામાં આવે છે. તો માનવ વિકાસ આંકને આર્થિક વિકાસ માટે એક અદ્યતન નિર્દેશક તરીકે દર્શાવવામાં આવે છે. તો માનવ વિકાસ આંક ક્યારે અને ક્યાં રજૂ કરવામાં આવે? તો ઈસવીસન 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમમાં માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. એક વાક્યમાં પૂછાઈ શકે કે માનવ વિકાસ આંક ક્યારે રજૂ કરાયો? ઈસવીસન 1990 ક્યાં કરાયો? તો સંયુક્ત વિકાસ રાષ્ટ્ર કાર્યક્રમ અથવા તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ. માનવ વિકાસ આંકને ટૂંકમાં આપણે HDI તરીકે ઓળખી શકીએ છીએ. માનવ વિકાસ આંકને ટૂંકમાં શું કહેવામાં આવે છે? HDI. HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. માનવ વિકાસ આંકના ઘટકો આપણને 3 આપ્યા છે. જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય, સારું જીવન ધોરણ. માનવ વિકાસ આંકને માપવો છે તો 3 માપદંડો દ્વારા માપી શકાય છે. લોકોમાં રહેલું જ્ઞાન, લોકોનું અપેક્ષિત આયુષ્ય, અને લોકો જે જીવન ગાળે છે ત્યારે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરે છે. આ 3 બાબતો દ્વારા માનવ વિકાસ આંકને માપવામાં આવે છે. તો માનવ વિકાસ આંકને આ 3 ઘટકો દ્વારા અથવા 3 ધોરણો દ્વારા જ્યારે માપવામાં આવે છે ત્યારે આપણે કહી શકીએ છીએ માનવ વિકાસ આંકના માપદંડો. સૌથી પહેલા આપણને આપ્યું છે જ્ઞાન. જ્ઞાનમાં પ્રૌઢ સાક્ષરતાનો સમાવેશ કરવામાં આવે છે. તો આપણે ખ્યાલ કરવો જોઈએ કે પ્રૌઢ સાક્ષરતા એટલે શું. પ્રૌઢ સાક્ષર અથવા આપવામાં આવતું શિક્ષણ એને કહેવાય પ્રૌઢ સાક્ષર. હવે જ્ઞાનમાં આપણે જોઈએ તો 2 ભાગ પાડવામાં આવે છે. એક ભાગ પાડે છે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો અને બીજો ભાગ આપવામાં આવે છે સ્કૂલિંગના સરેરાશ વર્ષ. તો સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ અને સરેરાશ વર્ષ કોને કહેવામાં આવે છે? તો અપેક્ષિત વર્ષ, બાળક સ્કૂલમાં કેટલા વર્ષો અભ્યાસ કરવા માટે વ્યતીત કરે છે એને કહેવાય અપેક્ષિત વર્ષ. સ્કૂલિંગના સરેરાશ વર્ષ, તો સારા કક્ષાએ બાળક ખરેખર કેટલો સમય વ્યતીત કરે છે અથવા તો કેટલા વર્ષો પોતાનું શિક્ષણ પ્રાપ્ત કરે છે એને કહેવાય સરેરાશ વર્ષ. તો જ્ઞાનમાં સૌથી પહેલા પ્રૌઢ સાક્ષરનો સમાવેશ કરવામાં આવે છે. પ્રૌઢ સાક્ષર એટલે 15 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિને આપવામાં આવતું શિક્ષણ. એના પછી આપણે 2 ભાગ પાડવાના છે જ્ઞાનમાં, સ્કૂલિંગના અપેક્ષિત વર્ષ અને સ્કૂલિંગના સરેરાશ વર્ષ. બીજા નંબરે છે અપેક્ષિત આયુષ્ય.
અપેક્ષિત આયુષ્યનો અર્થ આપણે આગળ જોઈ ગયા છીએ. અપેક્ષિત આયુષ્ય આપણા આરોગ્ય સાથે સંકળાયેલું છે. બાળકના જન્મ સમયે બાળકનું આરોગ્ય જોવામાં આવે છે અને એના આધારે તે કેટલું આયુષ્ય ભોગવી શકશે એવો જે અંદાજ આપે છે એને આપણે કહી શકીએ અપેક્ષિત આયુષ્ય. અથવા બીજી રીતે એમ કહી શકીએ, વ્યક્તિ કેટલું લાંબુ જીવન જીવવા માટે સક્ષમ છે એને પણ કહી શકાય અપેક્ષિત આયુષ્ય. નોર્વેની આપણે વાત કરીએ તો નોર્વેમાં અપેક્ષિત આયુષ્ય કેટલા વર્ષનું જોવા મળે છે? 88.6 વર્ષ. જ્યારે ભારતમાં અપેક્ષિત આયુષ્ય માત્ર 68 વર્ષનું જોવા મળે છે. તો નોર્વેમાં આપણે અપેક્ષિત આયુષ્યના વર્ષનો આંકડો જોઈએ છે 88.6 વર્ષ. એના આધારે આપણને એવો અંદાજ આપી શકે છે કે નોર્વેમાં આરોગ્ય વિષયક સુવિધાનું પ્રમાણ વિશેષ છે. જ્યારે બાળકમાં અપેક્ષિત આયુષ્ય બહુ નીચું છે, માત્ર 68 વર્ષ છે, તો એના આધારે આપણે એવું કહી શકીએ છીએ કે ભારતમાં જોઈએ એટલી આરોગ્યની સુવિધા સારી જોવા મળતી નથી. દરેક લોકોને આરોગ્યની સુવિધાનો લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. જ્યારે દેશમાં 50 વર્ષથી નીચું જીવન જીવતા લોકો હોય, 50 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરે ત્યારે અથવા એની પહેલા જે લોકોના મૃત્યુ થાય છે તેને આપણે કહી શકીએ છીએ કે એ લોકો આરોગ્યની સુવિધાથી વંચિત છે. તો ભારતમાં અપેક્ષિત આયુષ્યનું પ્રમાણ માત્ર 68 વર્ષ છે, જ્યારે નોર્વેમાં 81.6 વર્ષનું જોવા મળે છે. ત્રીજા નંબરનો ઘટક આપણને આપ્યો છે સારું જીવન ધોરણ. સારું જીવન ધોરણ, જીવન ધોરણને માપવા માટે કોને ધ્યાનમાં લેવાય છે? માથાદીઠ આવક. માથાદીઠ આવકને હંમેશને માટે શેમાં માપવામાં આવે છે? અમેરિકન ડોલર. અમેરિકન ડોલર માટે આપણને નિશાની આપવામાં આવે છે. તો ભારતમાં માથાદીઠ આવક દ્વારા લોકોના જીવન ધોરણને માપવાનો પ્રયાસ કરવામાં આવે છે. માથાદીઠ આવકનું પ્રમાણ ઊંચું તો આપણે કહી શકીએ છીએ કે લોકોના જીવન ધોરણ ઊંચા હોય છે. લોકોની માથાદીઠ આવક નીચી તો લોકોના જીવન ધોરણ નીચા હોય છે. ભારતની માથાદીઠ આવક જોઈએ તો આપણને 5,467 અમેરિકન ડોલર જોવા મળે છે, જે બીજા દેશોની તુલનાએ ઘણી બધી આપણે નીચી કહી શકીએ છીએ. અહીંયા આપણે કહી શકીએ છીએ કે આવકની સાથે જ્યારે જીવન ધોરણને માપવામાં આવે છે ત્યારે લોકોના ખોરાકને ધ્યાનમાં લેવાય છે. ખોરાકમાંથી પ્રાપ્ત થતી કેલરી છે, કેલરી એટલે ખોરાકમાંથી પ્રાપ્ત થતી ઉર્જા, ઉર્જાને ધ્યાનમાં લેવામાં આવે. ચરબી, પ્રોટીન, કાર્બોદિત પદાર્થ, મિનરલ્સ, આ બધી જ બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્લસ લોકોને પીવા માટે મળતું શુદ્ધ પાણી, લોકોને સેનિટેશનની કેટલી સુવિધા પ્રાપ્ત થાય છે, તો તમામ બાબતોને ધ્યાનમાં રાખીને લોકોના જીવન ધોરણને માપવામાં આવે છે. તો આપણા દેશમાં આપણે કહી શકીએ છીએ કે ઘણા બધા લોકો કુપોષિત જોવા મળે છે, એટલે કે એને પૌષ્ટિક આહાર પ્રાપ્ત થઈ શકતો. આપણા દેશમાં વસ્તી વિસ્તારનું પ્રમાણ પણ વધારે આપણને જોવા મળે છે. જેટલા પ્રમાણમાં વસ્તી દિન પ્રતિદિન વધે છે એટલા પ્રમાણમાં સેનિટેશનની સુવિધા એટલે ગંદકીનો યોગ્ય નિકાલ થઈ શકે એવી સુવિધામાં ઝડપથી વધારો થઈ શકતો નથી. દરેક લોકોને પીવા માટે શુદ્ધ પાણી પણ પ્રાપ્ત થઈ શકતું નથી. તો સારું જીવન ધોરણ કોના આધારે નક્કી કરાય છે? તો એક માથાદીઠ આવકને આધારે, લોકોને પ્રાપ્ત થતા ખોરાકમાંથી ચરબી, પ્રોટીન, વિટામિન્સ, કેલરી આ બધાના આધારે નક્કી કરાય છે. લોકો કેટલા પ્રમાણમાં સેનિટેશનની સુવિધા પ્રાપ્ત કરી શકે છે, કેટલા પ્રમાણમાં લોકો શુદ્ધ પાણીને પ્રાપ્ત કરી શકે છે, મોટા ઓરડાવાળી જગ્યામાં રહેવા અનુકૂળ સાધી શકે છે, આ બધી જ બાબતોને આધારે જીવન ધોરણ માપવામાં આવે છે. તો બધી જ સુવિધા
અને પૌષ્ટિક આહાર પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો હોય તો લોકોનું જીવન ધોરણ સારું છે તેમ આપણે છે. હવે એના પછી આ ત્રણ માનવ વિકાસ આંકના ઘટકો છે. આ ત્રણેય ઘટકોને આધારે માનવ વિકાસ આંકનું મૂલ્ય આપવામાં આવે છે. તો ત્રણ ઘટકોને આધારે ગણાતા માનવ વિકાસ આંકનું મૂલ્ય આપણને 0 થી 1 ની વચ્ચે આપવામાં આવે છે. માનવ વિકાસ આંકને ટૂંકમાં HDI તરીકે ઓળખી શકીએ છીએ. HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. તો HDI નું મૂલ્ય આપણને કેટલું જોવા મળે છે? 0 થી 1 ની વચ્ચે જોવા મળે છે. આપણે એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું છે? 0 થી 1 ની વચ્ચે છે. હવે એમાંથી આપણે બે પ્રશ્નો ઉભા કરી શકીએ છીએ કે માનવ વિકાસ આંકનું લઘુત્તમ મૂલ્ય કેટલું છે? લઘુત્તમ મૂલ્ય એટલે ઓછામાં ઓછું મૂલ્ય 0 છે. મહત્તમ મૂલ્ય, મહત્તમ એટલે વધુમાં વધુ, મોટામાં મોટું મૂલ્ય કેટલું છે? 1 જોવા. તો આપણને કુલ મૂલ્યની ખબર પડી ગઈ કે 0 થી 1 ની વચ્ચે માનવ વિકાસ આંકનું મૂલ્ય આપવામાં આવ્યું છે. તો જે દેશનો HDI આંક એટલે માનવ વિકાસ આંક 1 ની નજીક હોય તે દેશોને આપણે કહી શકીએ વિકસિત દેશમાં એની ગણતરી કરી શકીએ છીએ અથવા એને વિકસિત દેશ કહી શકીએ. જે દેશનો HDI આંક 1 થી દૂર હોય, 1 થી દૂર એટલે 0 ની નજીક હોય એવા દેશોને આપણે કહી શકીએ ઓછા વિકસિત. તો 0 થી 1 ની વચ્ચે કુલ મૂલ્ય આપવામાં આવ્યું છે, એકને મહત્તમ મૂલ્ય કહેવાય છે. તો જે દેશનું મૂલ્ય 1 ની નજીક છે એવા દેશોને આપણે વિકસિત દેશ કહીએ છીએ. જે દેશોનું મૂલ્ય 1 થી દૂર છે, 0 થી નજીક આપવામાં આવ્યું છે એ દેશોને આપણે ઓછા વિકસિત દેશ તરીકે ઓળખી શકીએ છીએ. આજે વિશ્વમાં માનવ વિકાસ આંક કેટલા દેશોનો બહાર પાડવામાં આવ્યો છે? કુલ 188 દેશોનો બહાર પાડવામાં આવ્યો છે. માનવ વિકાસ આંક કેટલા દેશોનો બહાર પાડવામાં આવ્યો છે? તો 188 દેશોનો બહાર પાડવામાં આવ્યો છે. હવે માનવ વિકાસ આંક જ્યારે નક્કી કરવામાં આવે છે ત્યારે આપણને ખ્યાલ છે કે આ ત્રણ ધોરણો એટલે જ્ઞાન, અપેક્ષિત આયુષ્ય અને સારું જીવન ધોરણ. જ્ઞાન એટલે શિક્ષણને ધ્યાનમાં લેવાય છે, અપેક્ષિત આયુષ્ય એટલે આરોગ્યને ધ્યાનમાં લેવાય છે અને સારું જીવન ધોરણ એટલે માથાદીઠ આવકને ધ્યાનમાં લીધી છે અને એની સાથે જીવનકાળ દરમિયાન પ્રાપ્ત થતી સુવિધાઓ. આ ત્રણેય ધોરણોને આધારે વિશ્વમાં 188 દેશોનો માનવ વિકાસ આંક જ્યારે બહાર પાડવામાં આવ્યો છે ત્યારે ત્રણેય ત્રણ ધોરણોમાં સૌથી સારામાં સારી કામગીરી હોય તો વિશ્વમાં સૌથી સારી કામગીરી નોર્વેની છે. તો નોર્વેનો 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે પહેલો ક્રમ છે. નોર્વે વિશ્વમાં 0.944ના મૂલ્ય સાથે પ્રથમ ક્રમે આવે છે. હવે આપણા ભારતની વાત કરીએ, ભારતનું માનવ વિકાસ આંકનું મૂલ્ય 0.609 છે. કેટલું આપવામાં આવ્યું છે? 0.609. ભારત 130માં ક્રમે આવે છે. જ્યારે વિશ્વમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ છેલ્લા ક્રમે આવતો દેશ દક્ષિણ આફ્રિકાનો નાઇજર દેશ, એ નાઇજરનું મૂલ્ય આપણને જોવા મળે છે માત્ર 0.348. તો માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો ત્રણ ભાગ આપણે યાદ રાખવાના છે. પ્રથમ ક્રમ આપણા ભારતનો ક્રમ કયો આવે છે અને છેલ્લો ક્રમ કુલ માનવ વિકાસ આંક કેટલા દેશોનો બહાર પાડવામાં આવ્યો છે? 188 દેશોનો બહાર પાડવામાં આવ્યો છે. વિશ્વમાં 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ 0.944ના મૂલ્ય સાથે નોર્વે પ્રથમ ક્રમે છે, 0.609ના મૂલ્ય સાથે ભારત 130માં ક્રમે છે અને ઈસવીસન 2015માં દક્ષિણ આફ્રિકામાં આવેલો નાઇજર દેશ એ 0.348ના મૂલ્ય સાથે છેલ્લા ક્રમે જોવા મળે છે. તો આપણે અગાઉ
અગાઉ જે જીવનની ભૌતિક ગુણવત્તાનો ખ્યાલ જોયો આપણે એની મર્યાદામાં એવું કહેલું કે ત્યાં શિક્ષણ અપેક્ષિત આવશ્યક અને બાળ મૃત્યુ દર આ ત્રણને આધારે જ્યારે વિકાસને માપવામાં આવે છે તો ત્યાં આવકની અવગણના થાય છે તો એના મર્યાદાના ભાગરૂપે વિકાસને માપવા માટે માનવ વિકાસ આંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો માનવ વિકાસ આંકમાં આપણે કહી શકીએ છીએ જ્ઞાનનો ઉપયોગ એટલે શિક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે અપેક્ષિત આયુષ્ય એટલે આરોગ્યને ધ્યાનમાં લેવામાં આવ્યું છે અને સારું જીવન ધોરણ એટલે આવકને ધ્યાનમાં લેવામાં આવી છે તો આ ત્રણેય બાબતોના સમન્વય દ્વારા દેશના માનવ વિકાસ આંકને માપવાના પ્રયાસો કરવામાં આવ્યા છે અહીં આપણો પ્રશ્ન થાય છે